મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં યોજાઈ છે પ્રી વાયબ્રન્ટ એક્સપોર્ટ્સ કોન્ફરન્સ યોજાઈ. વોકલ ફોર લોકલનું સૂત્ર આપનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ હવે લોકલ ગોઝ ગ્લોબલનો નવો રાહ ચિંધ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં વિકાસ ક્રાંતિની સાથે નિકાસ ક્રાંતિ પણ નિર્ણાયક બની રહેશે. વાયબ્રન્ટ ગુજરાત સમિતિ દુનિયાભરના રોકાણકારો, ઉદ્યોગકારો, થોટલી લીડર્સ અને નોલેજ શેરિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ચૂકી છે. ત્યારે રાજ્ય સરકારના પ્રો એક્ટિવ ગવર્નન્સ એન્ડ ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી અભિગમના પરિણામે ગુજરાત ભારતનું એક્સપોર્ટ હબ બનવા અગ્રેસર છે. ત્યારે વિશ્વની બજારોમાં ભારતના દબદબાની લોસ્ટ ગ્લોરી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ઉજાગર થઈ રહી છે. ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાના પ્રધાનમંત્રીના લક્ષ્યને પૂર્ણ કરવા માટે ઉત્પાદન અને નિકાસ બંને ઉપયોગી અને મહત્વપૂર્ણ ક્ષેત્રો છે. વિશ્વમાં સાથ વધારી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં હવે ભારતે નવા સ્વપ્ન નવી દિશા તરફ મીટ માંડી છે. ભારતને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બનાવ્યા પછી હવે આપણો ધ્યેય વિશ્વની 3જી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું આપણું લક્ષ્ય છે. ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનો પણ શ્રી મોદીજી લક્ષ્ય નિર્ધાર કર્યો છે. આ માટે પ્રોડક્શન અને એક્સપોર્ટ ખૂબ ઉપયોગી અને મહત્વના ક્ષેત્રો છે. સીમલેસ કનેક્ટિવિટી, ઇઝ ઓફ લોજિસ્ટિક અને એક્સપોર્ટ ઇકોસિસ્ટમ ગુજરાતની વિશેષતા છે. રાજ્ય સરકારના પ્રોએક્ટિવ ગવર્નન્સ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી અભિગમના પરિણામે ગુજરાત ભારતનું એક્સપોર્ટ હબ બનવા તરફ અગ્રેસર બની રહ્યું છે. વાયબ્રન્ટ સમિટના માધ્યમથી પોર્ટ, કાર્ગો હેન્ડલિંગ, ઇ મોબિલિટી, ગ્રીન હાઇડ્રોજન સહિતના નવા ઉભરતા સેક્ટરમાં રોકાણો ગુજરાતમાં લાવવાનો આપણો ધ્યેય છે. ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે 10મી વાયબ્રન્ટ સમિટથી ગુજરાતને આપણે ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ માટે સજ્જ બનાવવું છે. મને વિશ્વાસ છે કે એક્સપોર્ટને એક્સેલરેટ કરવા માટેની આ પ્રી વાયબ્રન્ટ કોન્ફરન્સ આ માટે મહત્વનું યોગદાન આપશે.